સુરતમાં આમ આદમી પાર્ટીના સુપડા સાફ થઈ જાય તેવા એંધાણ છે। આપના વધુ 8 કોર્પોરેટર્સ પણ નવા જૂની કરવાની ફિરાકમાં છે। આપે બોલાવેલી બેઠકમાં બહાના બતાવીને ગેરહાજર રહ્યા છે અને આ બહાના તો જો આપ સાંભળશો તો પણ આપને કદાચ હસવું આવી જશે। ગાડીમાં પંચર પડ્યું છે એવા બહાના કરવામાં આવ્યા છે। એક કોર્પોરેટર તો એ કહ્યું કે આધાર કાર્ડના કામમાં વ્યસ્ત હતો। 5 કોર્પોરેટરે પાર્ટી છોડ્યા બાદ આ બેઠક બોલાવવામાં આવી હતી। ભાજપમાં જનારાઓને ડિસ્ક્વોલિફાય કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં 8 કોર્પોરેટર ગેરહાજર રહ્યા અને તેમના બહાના પણ સાંભળવા લાયક હતા। જે લોકો હાજર નહોતા એમને જેન્યુઇન કારણો હતા, એમાંથી બે કાઉન્સિલર રચનાબેન હિરપરા અને મોનાલીબેન હિરપરા, એમના હિરાપરા પરિવારનું સ્નેહબિલન મહેસાણામાં હતું, જેથી તેઓ મહેસાણા ગયા હતા અને જતા પહેલાં અમને જાણ કરીને ગયા હતા। બીજા બે કોર્પોરેટર મેરેજમાં હતા એટલે હાજર રહી શક્યા નહોતા। મહેશભાઈ અણગણ નામના કાઉન્સિલર વોર્ડ નંબર 3 છે, એ આધાર કાર્ડના કેમ્પમાં એમના વિસ્તારમાં કઠોદરા ગામની જે શાળા હતી ત્યાં હતા અને આધાર કાર્ડનો કેમ્પ બતાવીને તેઓ પણ મેરેજમાં ગયા હતા, હાજર નહોતા। સ્વાતિબેન ક્યાડા નામના આપણા નગરસેવિકાબેન જનપ્રતિનિધિ, એ પોતે એડવોકેટ છે અને એમની પ્રેક્ટિસ કોર્ટમાં ચાલે છે, તે દિવસે એમને હાસિલની કોઈ તારીખ હતી એટલે એમને હાજર રહેવું પડે એમ હતું ત્યાં, એટલે એ હાજર નહોતા। આ સિવાયના તમામ કાઉન્સિલરો હાજર હતા, એટલે એવું કોઈ નહોતું કે બહાના બતાવીને હાજર નહોતા રહ્યા। ઘનશ્યામભાઈ મકવાણા પોતે આવતા હતા, અમારી સાથે જ હતા, અમે તમામ લોકો કાર્યાલય હતા ને ત્યાંથી આવતા હતા। રસ્તામાં એમની ગાડીનું પંક્ચર થઈ ગયું, સીધી વાત છે, અમારી સાથે વાત થઈને એમણે કીધું કે હું ગાડી પંક્ચર કરાવીને આવું છું। ત્યારબાદ અમે જ એમને સામેથી એમ કીધું કે તમે રહેવા દો, ખોટું લેટ થઈ જશે, એટલે તમારે કોઈ ખોટું લેટ થઈ જઈને આવવાની કોઈ જરૂરિયાત નથી। હું મારા ઘરેથી આવેદનપત્ર આપવા માટે નીકળ્યો હતો ત્યારે રસ્તામાં કાપોદરા સર્કલ પર મારી ગાડીમાં પંચર પડેલું હતું અને એ પંચર પડવાથી હું ત્યાંથી ગાડી લઈ અને જે પંચરની શોપ છે ત્યાં લગી લઈને જઈ રહ્યો હતો ત્યારે મારા પર વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરીયાનો કોલ આવેલો કે ઘનશ્યામભાઈ ક્યાં તમે પહોંચ્યા છો। મેં કીધું હું મારી ગાડીને પંચર પડેલું છે, હું રસ્તામાં ગાડી લઈ અને પંચરની દુકાન સુધી જઈ રહ્યો છું। ત્યારે એમના દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે કોઈ વાંધો નહીં, જો તમારેથી બહુ ટાઈમ લાગે એવો હોય તો તમે નહીં આવો તો પણ ચાલશે, એટલે મારાથી ત્યાં પહોંચાઈ શક્યું નહોતું।